અમરેલીના રાજુરામાં 5 ઇંચ કાળુભાર રૂપેણી નદીમાં પૂર. મહેસાણામાં 3.5 ઇંચ વરસાદથી મહેસાણા શહેરમાં ભરાયા પાણી. અમદાવાદના સરખેજના અંડરપાસમાં ડૂબી જતા એક યુવકનું અવસાન. રાજ્યમાં હજુ પડશે 4 દિવસ ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ. કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને સહાયતા મુદ્દે વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો. વિપક્ષે હેરોઇનનો મુદ્દો પણ ઉછાળ્યો. ભાજપે કહ્યું કોંગ્રેસ કરે છે રાજનીતિ. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની કરાઈ વરણી. ડોક્ટર નીમાબેન આચાર્ય બન્યા પ્રથમ મહિલા અધ્યક્ષ. બહુમતીથી દરખાસ્ત પસાર થતા જેઠા ભરવાડ બન્યા ઉપાધ્યક્ષ. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત આવતીકાલથી 3 દિવસના ગુજરાતના પ્રવાસ પર. કાલે સુરતમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં લેશે ભાગ. વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈને કરી આગોતરા જામીન માટે અરજી. આરોપી રાજુ ભટ્ટના ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન.